એક સ્થાનકવાસી ભાઈ છે, આજ અમદાવાદના, ખબર નહીં ક્યાં રહે છે, પણ 2 વર્ષ 3 વર્ષ પહેલા મેં ગિરધરનગરમાં પોસ્તુ 13-12 નો દિવસ હતો, ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજનો દીક્ષા દિવસ, એ નિમિત્તે અમે 18,000 સાધુ વંદનાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ ભાઈ યોગાનુયોગ ત્યાં આવી ગયા અને એ વંદના કરતા મેં એવું કીધું હશે કે એક વાર કદાચ દેરાસર નહીં જાવ તો ચાલશે, પણ ગુરુ મહારાજની પાસે તો ડેઇલી દિવસમાં એક વખત વંદન કરવા જવું જોઈએ. આ ભારપૂર્વક કીધું, તમે માનશો, આજે 2.5 વર્ષ થયા એ વાતને. એ ભાઈ સ્થાનકવાસી છે એટલે દેરાસરની તો અપેક્ષા આપણે નથી જ રાખતા, પણ ગચ્છાધિપતિ જ્યાં હોય ત્યાં દિવસમાં એક વાર વંદન કરવા આવે આવે આવે, પછી સાબરમતી હોઈએ, શાહીબાગ હોઈએ કે પછી પંકજમાં હોઈએ. આજે પણ પંકજમાં સવારે 9:45 થાય એટલે એ ભાઈની એન્ટ્રી હોય હોય ને હોય જ. એમને વંદન કરતા નથી આવડતું, એમને કાંઈ બોલતા નથી આવડતું, એ કાંઈ એક અક્ષર પણ ના બોલે, બસ દૂરથી આવવાનું, મથણ વંદામી કરવાનું. હું ઉપર બેસું, ઉપર આવવાનું, મથણ વંદામી કરવાનું, જેટલા મહારાજ હોય બધાને મથણ વંદામી, પછી નીકળી જાઓ. સંવેદના છે નહીં, એમ ફીલ થાય છે આ વાત બધી બરાબર છે કે નહીં તો બોલો. હે, સાવ સાચું, હું બોલું છું નહીં, તમે બોલો છો. એ તમે જે હા બોલ્યા, હાવ સાચી વાત. એક એક્ઝામ્પલ આપીને ત્રીજો પોઈન્ટ શરૂ કરું છું. દિવાળીના પ્રવચનમાં એક દ્રષ્ટાંત આપું છું. ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા, એ તો ખબર છે, કાનમાં ખીલા ઠોક્યા ત્યારે, એ ખોટું છે, ઠોક્યા ત્યારે નહીં, હકીકતમાં ઠીક છે, ગીત છે. ખીલા ઠોકાયા પછી ભગવાન જયારે ગોચરી ઓરવા ગયા ને, સિદ્ધાર્થના ઘરે ગયા છે અને એના ઘરમાં એક વૈદ આવ્યો છે ખરક નામનો. આ ખીલા ઠોકાય એટલે ભગવાનનું તેજ ઝાંખું પડ્યું, શરીર ક્રુશ થયું, આની નજર પડી. એણે સિદ્ધાર્થને કીધું, સિદ્ધાર્થ, ભગવાનના શરીરમાં ક્યાંક શલ્ય છે. અને સિદ્ધાર્થી ના એવું, પેલા શોધ પછી બીજા બધા કામ, પેલા શોધ ક્યાં શલ્ય છે. અને ઓલાએ જોયું ધ્યાનથી, તેને કાનના ખીલા દેખાયા. ઓલા એટલા જડબે સલાક માર્યા હતા, જલ્દી દેખાય નહીં, છતાં વૈદ હતો એટલે પકડાઈ ગયા. અને જ્યાં સાંભળ્યું સિદ્ધાર્થ કે ભગવાનના કાનમાં કોઈ ખીલા નાખ્યા છે, પછીના જે ડાયલોગ્સ છે, આહા હા હા, સિદ્ધાર્થ બોલે છે કે ખીલા ભલે ભગવાનને ઠોકાયા છે, પણ એની પીડા મને થાય છે. હિન્દીમાં એક બહુ સરસ કવિતા છે, મોમબત્તી કો પીગલતી હુઈ દેખ કર, મોમબત્તી કો પીગલતી હુઈ દેખ કર, અંદર મેં રહે હુએ ધાગાને પૂછા, મેં જલતા હું તું ક્યો પીગલતી હૈ. સળગાવ્યો તો દોરાને છે ને, ધાગાને તો પીડા મને થાય છે, તું શું કામ પીગળે છે. મોમબત્તી કો પીગલતી હુઈ દેખ કર, અંદર મેં રહે હુએ ધાગાને પૂછા, મેં જલતા હું તું ક્યો પીગલતી હૈ. તબ મોમબત્તીને કહા, જીસકો જીસકો દિલ મે બસાયા ઉસકો પીઘલતે નહીં દેખા જાતા, જીસકો દિલ મે બસાયા ઉસકો જલતે નહીં દેખા જાતા, મેં તને મારા ભીતરમાં રાખ્યો છે, તું સળગી જાય મારાથી કેમ સહન થાય. સિદ્ધાર્થ પણ આ જ વાત કરે છે, પીડા ભગવાનને, ખીલા ભગવાનને ઠોકાયા છે, પણ પીડા મને થઈ છે, વેદના પ્રભુને અને સંવેદના ભક્તને. કોઈ ગુરુ મહારાજનું એક્સિડન્ટ સાંભળ્યા પછી આપણી આંખમાંથી આંસુ ન આવે, આપણને દોડવાનું મન ન થાય, આપણને એક ફોન આવે આપણા કેપ્ટનનું કે આજે અહીંયા જવું જ પડશે, અને જો આપણે દોડીએ તો એ આપણી સંવેદના છે. સિદ્ધાર્થના ડાયલોગ તો બહુ આગળ છે. એણે વૈદને ત્યાં સુધી કહ્યું, લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે તો કરજે, પણ આજે દેવાધિદેવના કાનમાંથી ખીલા તો કાઢીને જ રહી છે. એણે આગળ ત્યાં સુધી કીધું કે આખા જગતના શલ્ય જેને બહાર કાઢ્યા, એવા દેવાધિદેવના શલ્ય બહાર કાઢવાનો તને મોકો મળ્યો છે, આમાં તું પીછે હટ નહીં કરતો. આ સંવેદના છે. સિદ્ધાર્થના સોમા ભાગની સંવેદના પણ જો આજે આપણામાં આવી જાય ને, તો એ આપણા સાધુ અને સાધ્વીઓ નિશ્ચિંત થઈ છે. ફરીથી વિહાર સેવા નથી, વિહાર શું છે? સંવેદના છે. આગળ
વેદના થઈ ગઈ, સંવેદના થઈ ગઈ, હવે શું રહ્યું? આજ સુધી અનુમોદના જ કરી છે આપણે, અહીંયા અપાતું હતું એટલે તમે ચાલુ કર્યું અનુમોદના. હવે ક્યાંક બોલો વેદના, સંવેદના, કુછ નહીં, અનુમોદના સૌથી છેલ્લે છે. બીજાની ઉન્નતિ જોઈ કે બીજાના ગુણોને જોયા પછી જે આંખમાંથી આંસુ આવે એ અનુમોદના છે. ત્રણ ડિવાઈડ.